અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ટ્રેન્ડ ખાતે ઇનામ વિતરણ વૃક્ષારોપણ શિક્ષક દિનના વિજેતાઓને ઇનામ આપવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રેમ સ્વરૂપ સ્વામીના પ્રવચનમાં વિદ્યાર્થીને લગતું જ્ઞાન આપવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા મામલે પણ ઘણી સલાહ આપવામાં આવી હતી। ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા અમદાવાદ મંદિરની અંદર જ્યાં ભગવાન નરનારાયણ દેવની જન્મભૂમિ છે એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની સ્થાપના કરી। એ નરનારાયણ દેવજીની સ્થાપના કરી એમના 200 વર્ષ પૂરા થાય છે આવતી આગામી 2022ની અંદર। તો એ નિમિત્તે પર્વ મહોત્સવ બહુ મોટા પાયે ઉજવવાનો છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા। તો એ મહોત્સવ ઉપલક્ષી અત્રે ગામડે ગામડે ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે। એ મધ્યે એક વૃક્ષારોપણની પણ અમે એક્ટિવિટી કરી હતી। જે વાતાવરણ ચોખ્ખું થયું હતું, વાતાવરણની શુદ્ધિ થઈ હતી, માણસ દ્વારા જેટલું પણ પ્રદૂષણ થતું હતું એ બધું અટક્યું હતું। પરંતુ એ માણસ દ્વારા પ્રદૂષણ થતું, માણસને ઘરે બેસાડી રાખવાથી એ પ્રદૂષણને અટકાવી શક્ય નથી, કારણ કે ઘણી બધી ઇકોનોમી ઠપ થઈ જાય છે। તો એ મધ્યે શું કરવું જોઈએ? તો કે વૃક્ષોનું વાવેતર જેમ બને વધારે ને વધારે થાય। તો અમારે પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એમની આજ્ઞાથી ગામડે ગામડે આપણે પર્વ મહોત્સવ નિમિત્તે 200 વૃક્ષનું દરેક ગામની અંદર 200 વૃક્ષનું મિનિમમ વૃક્ષ 200 વૃક્ષનું આપણે વાવેતર કરવું એવો સંકલ્પ પૂજ્ય મહારાજશ્રીએ કરેલો છે। તો એ નિમિત્તે અમે આજે ટ્રેન્ડ ગામની અંદર શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી તેમજ ગામના અનેક આગેવાનો ભક્તોના માધ્યમથી આજે શાળાની અંદર તમે જોઈ શકો છો અહીંયા બોરસલીનું વૃક્ષ વાવેલું છે। એ બોરસલીના આવી રીતે અમે 200 વૃક્ષોનું વાવેતર કર્યું છે આખી સ્કૂલની અંદર, આખા ગામની અંદર થઈને 200 વૃક્ષનું વાવેતર કર્યું છે। એવા ઘણા બધા ગામો છે કે જ્યાં અમે 200 નહીં પરંતુ 500 વૃક્ષોનું પણ વાવેતર કર્યું છે, જે કોઈક જગ્યાએ 700 વૃક્ષોનું પણ વાવેતર કર્યું છે, પરંતુ 200 વૃક્ષો અમે મિનિમમ રાખીએ છીએ। કારણ કે પર્યાવરણને અત્યારે વૃક્ષોની બહુ જરૂર છે અને વાતાવરણને માટે, માનવને સંજીવન રાખવા માટે, માનવને સ્વસ્થ રાખવા માટે વૃક્ષોની અતિ આવશ્યકતા છે। એટલા માટે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એમના માધ્યમથી એમને સંકલ્પ કર્યો અને સંકલ્પના માધ્યમથી આજે 200 વૃક્ષ દરેક ગામની અંદર વવાઈ રહ્યા છે। જગદીશ રાવળ, દિવ્યાંગ ન્યૂઝ, માંડલ, અમદાવાદ।